દીવ ખાતે નુસી પ્રાંતની દેખરેખ હેઠળ સિંજી શિપિંગ કંપની દ્વારા સેમિનાર યોજાયો. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે માલવાહક જહાજના સિમિનો માટે સિનર્જી કંપની દ્વારા સેમિનાર યોજાયો. નેશનલ યુનિયન ઓફ શિપર્સ ઓફ ઇન્ડિયા દીવ બ્રાન્ચના પ્રતિનિધિ હેમલ જે રાજપૂતના જણાવ્યા અનુસાર દીવના સિમિન ભાઈઓ માટે તેમને સારી કંપનીમાં રોજગાર મળી શકે તેના માટે હોટેલ અજારોના હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ. સિનર્જી મરીટાઈમ રિપોર્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના કેપ્ટન સુમનસિંહ દ્વારા જણાવવામાં આવેલ કે આ કંપની જે આજે ભારતની 5 નંબરની કંપની છે જે ભારતીયોને રોજગાર આપી રહેલ છે. દીવમાં સિમિન ભાઈઓની સંખ્યા 3000થી વધારે છે અને આમાં સિમિન ભાઈઓ જેમનું રેન્ક પંપમેન, એબી મેટરમેન, ફિટર, ચીફ કુક, ઓએસજીએસ તેમને સારો પગાર બીજી કંપની કરતાં મળી રહે તેવા ઉદ્દેશથી આ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કેપ્ટન સુમનસિંઘે કંપની વિશે અને કામગીરી વિશે સંપૂર્ણ માહિતી આપેલ, જ્યાં કંપની સાથે જોડાવા માગતા સિમિન ભાઈઓએ પોતાના બાયોડેટા ભરી જમા કરાવેલા હતા. ખાસ કરીને નવા સુકરાઓ જેઓએ ટ્રેનિંગ કરી છે અને તે કઈ રીતે સિનર્જી મેરીટાઈમ રિપોર્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોઈન કરી શકે તેના માટેના ઇન્ટરવ્યૂની જાણકારી આપવામાં આવી. સિનર્જીનું મેડિકલ માટે મુંબઈ જવું પડતું હતું, પણ હવે ડૉક્ટર નીતિન બારિયા, ડીજી શિપિંગ, અપ્રુવ્ડ ડૉક્ટર દ્વારા પ્રેમાંસા ક્લિનિક વાણિયા શેરી ગોગલા દીવમાં થશે. હાલ 200થી વધારે સિમિન ભાઈ સિનર્જીમાં કામ કરી રહેલ છે. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે દીવ નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા, ડૉક્ટર નિર્મલ બારિયા, સિનર્જી તરફથી મુંબઈથી પધારેલ કેપ્ટન સુમનસિંઘ, વૈશાલીબેન, પ્રજ્ઞાબેન, સંદીપભાઈ, પ્રવીણભાઈ તથા નુસી દીવ તરફથી હેમલ રાજપૂત અને અશોક ચૌહાણ સાથે 450થી સંખ્યાથી વધારે સિમિન ભાઈઓ હાજર રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. ફ્લીટ મેનેજર. अच्छा, चालू है. अच्छा, हम लोग आज दीव में 2 साल बाद आए हैं और जो फर्स्ट इंटरेक्शन हमारा रहा 2 साल पहले, कोविड के पहले, वो आज भी है. जो दीव के सी फेरर्स हैं, मैं जैसा सेमिनार में भी बोला, मुझे बहुत प्राउड है उनका काम जो है, वन ऑफ द बेस्ट सी फेरर्स इन द वर्ल्ड. और मैं चाहता हूं कि दीव के ज़्यादा से ज़्यादा सी फेरर सिनर्जी में ज्वाइन करें. सिनर्जी एक ग्रोइंग कंपनी है, फास्टेस्ट ग्रोइंग कंपनी है. उनको अच्छे एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज़ मिलेंगे, उसमें वो कैरियर का ग्रोथ करने के लिए बहुत सारे अपॉर्चुनिटीज़ हैं. तो एज ए होल मैं इसीलिए आया हूँ कि सिनर्जी में जो रिप्रेजेंटेशन है दीव के रेटिंग्स का, दीव का क्रू का, वो हमेशा बना रहे और बढ़ते रहे. सर, दीव के जो सीफरर्स हैं उनको जो कंपनी की ओर से बेनिफिट्स मिलते हैं उसके बारे में थोड़ा सा बताएं. सिनर्जी जो है हमेशा क्रू के प्रति है, मतलब हमारा जो फोकस है हमेशा मैन पावर की तरफ है. हम सिर्फ प्रॉफिट को नहीं देखते, हम सिर्फ ग्रोथ को नहीं देखते. तो इस मामले में सिनर्जी जो केयर करती है, जो कोविड के टाइम पे केयर की, एक बंदा के लिए जहाज को मोड़ देना, एक बंदा के लिए हेलीकॉप्टर का इंतजाम करना, उसमें खर्च का नहीं सोचना, उसकी सेहत का सोचना, सैलरी जो हमारा रहता है ना कंपनी की, वो हर महीने के ख़त्म होने से पहले पहुंच जाती है. सिनर्जी का जो वेजेस है वो मार्केट के कंपैरिजन में है और कैरियर ग्रोथ भी जो है हमारा जो वन ऑफ द बेस्ट है, मतलब हमारा हमेशा रहता है ये. हम लोग कोशिश करते हैं कि वो एक रैंक से दूसरा रैंक फास्टर हो, मतलब जो आप जो ट्रेनीज जो बोलते हैं, ट्रेनीज का जो हमारा जो करियर ग्रोथ प्लान है उसमें वो ट्रेनी ओएस से ओएस एक कॉन्ट्रैक्ट बाद ही बन जाते हैं, जबकि उनको 2 से 3 साल दूसरे कंपनी में लगता है. सेम वेज, क्योंकि ये ग्रोइंग कंपनी है, अपॉर्चुनिटीज़ बहुत है. तो ये वेलफेयर जो क्रू का है